નમસ્કાર, 4 વાગી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું જનક, ઝી 24 કલાક જે મુહિમ લઈને આગળ વધ્યું છે કે યુવાનોને નોકરી મળે, સરકારને સતત સવાલ કરી રહ્યું છે. અને વધુ એક ભરતીની જાહેરાત, શિક્ષક ભરતીની રાહ જુદા ઉમેદવારો માટે એક મોટા સમાચાર. પ્રવાસી શિક્ષકોની ભરતી માટે નાણા વિભાગ મંજૂરી આપશે. જી હા, આ જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી છે. પ્રવાસી શિક્ષકોને 27,000 રૂપિયાની મર્યાદા વેતન પણ અપાશે. આ મામલે ઝી 24 કલાકે પહેલેથી જ ખબર આપી હતી, આપને ઝી 24 કલાકે કાલે જ ખબર આપી હતી કે ઝી 24 કલાકના કાર્યક્રમ ઉડાનમાં શિક્ષણ મંત્રીએ આ જાહેરાત કરી હતી. અને આજે તેમણે આ મુદ્દે પ્રવાસી શિક્ષકોની ભરતી, તેમને મળનારા વેતન અંગે જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે પ્રવાસી શિક્ષકોની ભરતી માટે ટૂંક સમયમાં જ મંજૂરી મળી જશે. એક મોટી ખબર. શિક્ષણ વિભાગ માની મુખ્યમંત્રીશ્રી સાથે પરામર્શ કર્યા બાદ નાણાં વિભાગમાં નાણામંત્રી સાથે પણ વાત થઈ છે. પ્રવાસી શિક્ષકો એની પણ મંજૂરી હમણાં જ માનની નાણામંત્રીશ્રી આપી દેવાના છે. અમારે ચર્ચા થઈ ગઈ છે વિશદ. શિક્ષણ એમને અસર ન થાય એટલે અત્યારે જે શિક્ષકો છે એમને વધારાનું કામ સોંપીને પણ એ શિક્ષણ આપતા હતા, પણ પ્રવાસી શિક્ષકને પણ મંજૂરીઓ એ રાજ્યની સરકારે આપી છે. અને લગભગ 27,000ની મર્યાદા વધારેમાં વધારે એ પ્રકારે શિક્ષકો એ પ્રવાસી શિક્ષક તરીકે નિમણૂક અમે આપીશું. અને એના તાસ પણ નક્કી કર્યા છે, દિવસના 6 તાસ લઈ શકે, પણ મેક્સિમમ 27,000 રૂપિયાની મર્યાદા એ મહિનામાં થાય એ પ્રકારે પ્રવાસી શિક્ષકો ભણીને શિક્ષણ કાર્યને કંઈ અસર ન થાય એ પ્રકારનો નિર્ણય પણ માની મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે મારા વિભાગે એ લીધો છે.